230 દિવસની અંદર 10 કિલો જેટલો વજન ઘટાડવો હોય તો એકાદ બે બાબત નહીં પણ તમારે 50થી વધુ બાબતો છે એને ધ્યાનમાં રાખવી પડે છે તો તમે તમારો વજન ઘટાડી શકો. હવે આમાંની હું મુખ્ય બાબતો છે એ તમને હું જણાવીશ. મુખ્ય જે ડાયટ જે તમારે અપનાવવો જોઈએ એ તમને હું જણાવીશ, પણ તમારે વિડીયોને છેલ્લે સુધી શાંતિથી જોવાનો છે, નહીતર કોઈ ફાયદો નહીં થાય, નુકસાન થશે અને તમે મને જ કહેશો. સૌથી પહેલી વસ્તુ કે જો તમારે તમારા શરીરનો વજન ઘટાડવો છે, વજન નહીં પણ ફેટ લોસ કરવાનો છે, વેટ લોસ નથી કરવાનો. વેટ લોસ કરવો અને ફેટ લોસ કરવામાં શું અંતર છે? વેટ લોસ કરવો એટલે તમે આખા દિવસની 10 રોટલી ખાવો છો તો હવેથી તમે રોજ 2 જ રોટલી ખાવો, બાકી બીજું કંઈ ખાવાનું નહીં, તમારે બીજું કોઈ ખોરાક ખાવાનું નહીં. 30 દિવસમાં 10-15 કિલો શરીર તમારું ઉતરી જશે, વજન ઘટી જશે, ફેટ નહીં ઘટે. ફેટ ક્યારે ઘટશે? તમે ડાયટની સાથે સાથે, પરફેક્ટ ડાયટની સાથે સાથે તમે એક્સરસાઇઝ કરશો તો તમારો ફેટ લોસ થશે, નહીંતર વેટ લોસ થઈ જશે. તમારો હાથ મોટો હોય તો એ હાથ ઘટી જાય પણ જે ચામડી છે ને એ લટકી જશે. જે વૃદ્ધ વ્યક્તિઓને જે ચામડી જે પ્રમાણે લટકતી હોય ને એ થઈ જશે, એને વેટ લોસ કહેવાય. અને જે ચામડી ન લટકે અને માત્ર ને માત્ર તમારા શરીરમાં છે મસલ માસ હોય એને તમારો ફેટ લોસ કહેવાય, કે ફેટ બધો લોસ થઈ ગયો, માત્ર મસલ છે ને એ બચી ગઈ. તો આના માટે સૌથી પહેલું કામ કરવાનું, જ્યારે પણ તમે જમવા બેસો તો એક વાત યાદ રાખવાની કે બટકો છે ને એને ચાવી ચાવીને ખાવાનો, અને એક ભોજન છે ને એને 40-50 મિનિટ સુધી તમારે લેવાનું છે. એટલે ભલે તમે 3 રોટલી ખાતા હોય પણ કમસે કમ એમાં 30-35 મિનિટ જેટલો સમય આપો કે એ ચાવી ચાવીને ખાવો જે પણ વસ્તુઓ તમે લો છો. હું તમને સવાર, બપોર અને સાંજનું 3-3 ડાયટ સમજાવીશ કે શું ખાવું ને શું ન ખાવું. પહેલું આપણે એ જાણ્યું કે ચાવીને ખાવું. બીજી વસ્તુ, મેટાબોલિઝમને વધારો. મેટાબોલિઝમ એટલે શું? મેટાબોલિઝમ એટલે તમારા પેટમાં જે પણ ખોરાક જાય છે એનું પાચન થવામાં તમારું શરીર જે કેટલો સમય લગાડે છે આને કહેવાય મેટાબોલિઝમ. જે વ્યક્તિનું મેટાબોલિઝમ ખરાબ હોય એમનું શરીર છે એમાં ચરબી જામેલી જ હોય. મેટાબોલિઝમનો મતલબ, સિમ્પલ મતલબ શું થાય કે તમે, મતલબ સિમ્પલ મતલબ તમે તમને સમજાવી દીધો, પણ એ કઈ રીતના, શા માટે તમારું મેટાબોલિઝમ છે ખરાબ થાય છે? તમે વારંવાર ખાતા હોય, અત્યારે તમે 5 રોટલી ખાધી છે, હવે એનું પાચન પણ નથી થયું, ત્યાં તમે 2 કલાકમાં બીજી 2 રોટલી અથવા બીજું કોઈ વડાપાઉં, સેન્ડવિચ કે કોઈ ખાઈ લીધું, તો તમારું મેટાબોલિઝમ છે ને ત્યારથી ડિક્રીઝ થશે, ઘટવાનું ચાલુ થઈ જશે અને ચરબી વધવાનું ચાલુ થઈ જશે. બીજી વસ્તુ, સમય વિરુદ્ધ ખાવું. સમય વિરુદ્ધ એટલે તમે આજે, મતલબ રાત્રે તમે 8 વાગ્યા પછી ગમે ત્યારે તમે ખાવાનું રાખો તો એ સમય વિરુદ્ધ છે. આયુર્વેદ મુજબ તો 7 વાગ્યા પછી કે 6 વાગ્યા સૂર્યાસ્ત પછી ન જ ખાવું જોઈએ. શિયાળામાં તો 6-6:30 પછી ખાવું જ ન જોઈએ, તો તમારું મેટાબોલિઝમ સુધરે તો સારું થાય. આપણે લોકો આવું નથી કરતા એટલે મેટાબોલિઝમ ખરાબ છે. અને ચરબી ઘટાડવા માટે સૌથી મહત્ત્વની બાબત છે મેટાબોલિઝમ. હવે ત્રીજો પોઈન્ટ, ત્રીજો ટોપિક, પાણી. પાણી ઇન્ટેક, વોટર ઇન્ટેક તમારે તમારા બોડીની અંદર વધારવો પડશે તો વજન ઘટે. વોટર ઇન્ટેક મતલબ તમે દિવસમાં 2-4 લિટર પાણી પીવાનું રાખશો તો તમારું શરીર છે એની અંદર રહેલા ઝેરીલા તત્વો બહાર કાઢશે. તો પરસેવા માટે કે પેશાબ માટે તમારા વિષેલ પદાર્થો છે ઝેરીમાં, સોરી શરીરમાં રહેલા છે ઝેરીલા પદાર્થો, એ શરીરમાંથી બહાર નીકળશે. જો પાણી વ્યવસ્થિત નહીં પીવો, તમે 2 ભોજન વચ્ચે 4-5 કલાકનો આપણે સમય હોય તો એ સમય દરમિયાન તમે 1 લિટર અથવા 1.25 લિટર પાણી નહીં પીવો તો તમારા શરીરની અંદર જે ઝેરીલા તત્વો છે એ તમારા બોડીના અંદરના પાર્ટ્સને છે નુકસાન પહોંચાડશે અને તમારું ચરબી ક્યારેય નહીં ઘટવા દે. તો 3 વસ્તુ, ચોથી વસ્તુ આવી ગઈ પાણી, ત્રીજી વસ્તુ કે પાણીનો ઇન્ટેક, વોટર ઇન્ટેક તમારા શરીરમાં વધારો. આ માટે સવારમાં તમારે 2 ગ્લાસ પાણી ઉઠીને બ્રશ કર્યા પહેલાં પીવાનું છે. ગરમ હુંફાળું કરેલું પાણી તમારે પીવાનું છે. જો તમારે વજન ઘટાડવું હોય તો એમાં તમે 1 લીંબુ નીચોવીને નાખી દો અને 1 ચમચી અથવા 1/2 ચમચી જેટલું મધ નાખી એ પી જાઓ. સવાર સવારમાં જ તમારું મેટાબોલિઝમ છે ને એ સ્ટ્રોંગ, એક્ટિવ થઈ જશે, સારું થઈ જશે. આ રીતના તમે તમારા પાચન ક્રિયાને પણ સારી કરી શકો. લીંબુ છે આપણા શરીરમાં વિટામિન સી તો આપે જ છે, સાથે સાથે તમારી ડાયજેશન સિસ્ટમને પણ મજબૂત કરવાનું કાર્ય કરે.
મધ છે ચીકણું છે, જેથી તમારા અન્નનળીમાં કોઈ પદાર્થો છે ફસાયેલા હોય, મતલબ એવા કોઈ પદાર્થો ઝેરીલા તત્વો છે અંદર રહેલા હોય, તો એ ઝેરીલા તત્વોને લઈને પેટમાં હોજરીમાં નાખે, હોજરીમાંથી એ ગાળીને સીધું તમને આંતરડામાંથી બહાર કાઢી નાખે છે. તો આ આખું પ્રોસેસ છે એ સમજીને તમે ચાલશો તો તમારું વજન ફટાફટ ઘટી જશે. ત્યારબાદની વસ્તુ, જમ્યા પહેલાં પહેલું ક્રિયા આપણે આવી ગઈ કે તમારે અગર ડાયટ પ્લાન સમજવું છે તો જમ્યા પહેલાં સૌથી પહેલું કાર્ય એ કરવાનું છે કે સલાડ ખાવાનો છે. અને એ પહેલાં જાણી લો કે જમ્યાના 30 મિનિટ પહેલાં તમારે પાણી નથી પીવાનું. 30 મિનિટ પહેલાં તમે પી લીધું તો ચાલશે, પણ એ 30 મિનિટના સમયમાં કે પાણી પીધું છે એ પછી 30 મિનિટ જેટલો સમય આપો, પછી તમારે ભોજન લેવાનું છે. અને ભોજનમાં પણ સૌથી પહેલાં તમારે સલાડ ખાવાનો છે. સલાડમાં તમારે પહેલું શું ખાવાનું, ટામેટા, અને એ ટામેટાની સાથે તમે કાકડી ખાઈ શકો. કાકડી, ટામેટા છે, બીટ છે, ગાજર છે, આ 4 વસ્તુનો સલાડ તમે સમય જ્યારે પણ તમને મળી જાય તો તમે પહેલાં એ સલાડ ખાઈ લો. થોડો એવો ખાઈ લો, અડધી કાકડી ખાઈ લો, એક ટમેટું ખાઈ લો, એક અડધું બીટ ખાઈ લો અને એક ગાજર ખાઈ લો. આ 4 વસ્તુ ખાઈ લેશો ને એટલે તમારા બોડીને વિટામિન એ, વિટામિન સી, બ્લડ જે લોહી જે બનવાનું જે આયરન છે એ મળી જશે. આ ઉપરાંત ઘણા બધા એવા તત્વો છે. અને પાણી, ટમેટા અને કાકડીની અંદર સૌથી વધારે પાણી રહેલું છે. આ 4 વસ્તુઓ પેટમાં જશે ને એટલે પેટ ભરાઈ જશે. પહેલી વસ્તુ, પેટ ભરાઈ જશે અને એ પણ વગર કોઈ ફેટવાળી વસ્તુઓથી પેટ ભરાશે. એટલે શું થાય, શરીરને મજા આવે, પેટને મજા આવશે કે આજે કંઈક સારું મળ્યું છે, આજે કોઈ એવી વસ્તુ નથી મળી કે જેનાથી મારે વધારે કાર્ય કરવું પડે. તો એ 4 વસ્તુઓ નાખ્યા બાદ તમે ભોજન લો તો તમને છે ને 5 રોટલી તમે ખાતા હશો ને તમને 1 જ રોટલીની ભૂખ લાગશે. એટલે એ 1 રોટલી તમારે લેવાની છે. અને એની સાથે તમે દાળ, કોઈ પણ પ્રકારની દાળ હોય અથવા દાળ ભાતમાં વાપરવાની આવતી દાળ અને થોડો રાઈસ લઈ શકો. બ્રાઉન રાઈસ બેટર છે. તો આ રાઈસ જેની અંદર ભાત છે ને એ પણ ઉપયોગી છે. એમાં કાર્બોહાઈડ્રેટ્સ છે. આપણા શરીરને પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ, વોટર, વિટામિન, ન્યુટ્રિશન, બધા પ્રકારના ન્યુટ્રિશન્સ તમારા શરીરને, આપણા શરીરને જરૂર છે. એટલે હું તમને એ જ કહું છું કે તમારે ભોજન ઘટાડવાની જરૂર નથી, ખોરાક ઘટાડવાની જરૂર નથી. માત્ર ને માત્ર તમે તમારા શરીરનો જે ફેટવાળો જે ખોરાક છે, ફેટ પણ જરૂરી છે, તેલ અને ઘી પણ જરૂરી છે, પણ હું તમને આગળ સમજાવીશ કઈ રીતના શા માટે જરૂરી છે. એ અમુક એવો ખોરાક છે તમારે ઓછો કરવો પડશે કે જેના માટે હોજરીને વધારે કાર્ય કરવું પડે. અને એ કાર્ય કરતી હોય ત્યાં તમે પાછો ખોરાક નાખી દો, એ પાછું કાર્ય કરે ત્યાં ફરી ખોરાક નાખી દો, ખોરાક ખાઈને તમે સીધા સૂઈ જાઓ. એટલે હોજરી છે એ પોતે આખો દિવસ, આખી જિંદગી વ્યસ્ત રહે છે. એ કારણથી વેટ ઘટતો નથી, ફેટ ઘટતો નથી. તો સૌથી પહેલું કાર્ય બપોરે જમવા પહેલાં સલાડ ખાવાનો છે. સલાડ ખાઈને 1-1.5 રોટલી તમે ખાઓ, અથવા દાળ સાથે તમે કાર્બોહાઈડ્રેટ્સ ધરાવતા બ્રાઉન રાઈસ અથવા રાઈસ ખાઈ શકો. કોઈ પણ તમારા ઘરમાં હોય તો થોડા ખાવા, વધારે નહીં. વધારે ખાઈ લેશો તો પછી ફેટ વધી જશે, ફરીથી વધશે. તો શા માટે દાળનું કીધું, દાળમાં પ્રોટીન ભરપૂર છે. તો તમે દાળ ખાઈ શકો, ચણા ખાઈ શકો, ચણા પછી સોયાબીન છે, પ્રોટીનવાળી તમામ વસ્તુઓ છે. તમે બપોરે દહીં ખાઈ લો, દાળ ભાતની સાથે તમે દહીં પણ ખાઈ શકો. દહીંની અંદર પણ પ્રોટીન ભરપૂર છે, કેલરી ખૂબ સારી છે, મતલબ કેલરી ઓછી છે પણ જે શરીરને જોઈએ ને, શરીરને જે કેલરી જોઈએ છે ને એ સારી છે. તો બપોરનું થઈ ગયું. બપોરનું હું તમને બીજું જણાવું છું કે બપોરે તમે દાળ, રાજમા, ચણા, ફણગાવેલા કઠોળ છે, મગ તમે રાત્રે પલાળી મૂકો, પછી કોઈ કાપડની અંદર પહેલાં કરવાના આવે ફણગાવવાના, એ કરીને તમે મગ, ચણા ખાઈ શકો, રાઈસ ખાઈ શકો. ગ્રીન ટી છે એ જમ્યા બાદ 1-1.5 કલાક પછી તમે ગ્રીન ટી પીવાનું રાખશો તો આ ગ્રીન ટી હૃદય માટે પણ બેસ્ટ છે અને વેટ લોસ કરવા માટે પણ અતિ ઉત્તમ છે ગ્રીન ટી. તો બપોરનું થઈ ગયું. હવે સવારના નાસ્તાની અંદર વાત કરીએ તો શું ખાવું, સવારમાં શું ખાવું જોઈએ. સવારમાં તમે સૌથી પહેલું એક કહેવત તમે સાંભળી હશે કે જે ઘેર સફરજન ખવાય ને એ ઘેર વેદ ક્યારેય ન જાય. જે ઘરે સફરજન, રોજ 1 સફરજન જે વ્યક્તિ ખાય ને એમને ડૉક્ટરને ત્યાં ક્યારેય ન જવું પડે. આવું બધી કહેવતો એટલે ખોટી નથી, આ સાચી કહેવતો છે, આપણે લોકો નથી ખાતા. સવારમાં ઉઠીને સૌથી પહેલાં તમે બ્રશ બધું કર્યા પછી, મતલબ નાસ્તામાં તમારે પહેલું કેળું ખાઈ લેવાનું. એક કેળું અથવા 1 સફરજન તમે લઈ લો,
આનાથી તમારા પેટની અંદર ન્યુટ્રિશન્સ જશે, વિટામિન્સ જશે, તત્વો જશે જે બોડીને એક્ટિવ કરશે સવાર સવારમાં. બીજી વસ્તુ, તમે પૌઆ ખાઈ શકો, ઉપમા લઈ શકો, ઇડલી અને સાંભાર. ઇડલી છે એની અંદર કાર્બોહાઈડ્રેટ્સ રહેલું છે, સાંભાર છે તો આ સાંભાર છે ને એ દાળથી બનેલો છે એટલે પ્રોટીનથી ભરપૂર છે, ખરાબ નથી, પ્રોટીનથી ભરપૂર છે. એક કહેવત છે, હજી એક કહેવત છે કે સવારનો નાસ્તો કિંગ જેવો હોવો જોઈએ અને રાતનું ભોજન છે ને બેગર જેવું હોવું જોઈએ. શા માટે? સવારમાં સૂર્યોદય થાય ને એ સમયે, સૂરજનો જે ઉદય થાય છે એ સમયે આપણા શરીરનું મેટાબોલિઝમ પણ સારું હોય, શરીરની પાચન ક્રિયા પણ સારી હોય છે. એટલે જેટલો ખોરાક તમે સવારમાં સારો લઈ શકો, સારો ખોરાક, ખરાબ નહીં, પછી તમે 5 થેપલા લઈ લીધા, એમાં તેલ નાખી નાખીને લઈ લીધા તો એ તો ફેટ વધારે છે, એટલે એ રીતના નહીં. વ્યવસ્થિત ખાઓ, તમે પૌઆ લીધા તો સાથે દૂધ લો, અથવા કોઈ પણ ફ્રૂટનો બનાવેલો શેક લો, મેંગો શેક લો તો મેંગો શેકમાં કેરી આવી જાય છે, કેરીમાં તમામ પ્રકારના જે એના વિટામિન્સ છે આપણા બોડીને મળે છે. અને સાથે દૂધ લઈ લો તો દૂધની અંદર રહેલું વિટામિન B12 છે, દૂધમાં રહેલા આપણા શરીરની અંદર જે ઉપયોગી તત્વો છે દૂધમાં રહેલા છે એ આપણને મળે છે સવાર સવારમાં, તો આ લઈ લો. વધારે શુગર લેવાની જરૂર નથી. તમે કોઈ પણ વસ્તુમાં મીઠુંનો ઉપયોગ કરો છો ને એમાં પણ સેંધા નમક અથવા જે ઓર્ગેનિક નમક હોય ને એનો જ ઉપયોગ કરવો, બાકી કોઈ નમકનો ઉપયોગ નથી કરવાનો. નમક છે ને એ પણ વેટ લોસ માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. શુગરનો ઇન્ટેક ઘટાડવાનો છે પણ વધારે ઘટાડવાનો નથી, પણ ફ્રૂટમાં તમને શુગર મળી રહે, નેચરલી શુગર મળી રહે, એટલે વધારે શુગર તમારે જ્યુસમાં નાખવાની જરૂર નથી. તો સવારમાં તમે એપલ જે લઈ શકો છો, એપલની અંદર બધું છે, મેટાબોલિઝમને પણ ઇન્ક્રીઝ કરે છે એટલે આ વસ્તુઓ છે. કેળું, ડ્રાય ફ્રૂટ્સ તમે લઈ શકો, અલગ અલગ પ્રકારના તમે કાજુ છે, બદામ 5 ખાઈ લો, કાજુ 5 ખાઈ લો, દ્રાક્ષ, સૂકી દ્રાક્ષ છે, લીલી ખાઈ લો, કાળી ખાઈ લો, અંજીર છે, તમે ઘણા બધા અખરોટ છે, બધું આ બધું સવાર સવારમાં લઈ લો, તમારું શરીર છે ને ન્યુટ્રિશનથી ભરપૂર થઈ જશે, તત્વોથી ભરપૂર થઈ જશે અને એ કારણે તમે તમારો વેઇટ ઘટાડવાનો જે પ્લાન છે ને એને ખૂબ સારી રીતે અમલ કરી શકશો અને તમારો વેઇટ ઘટી શકશે. રાત્રે શું ખાવું, તમે તમારા મુજબ આ જેટલું મેં જણાવ્યું ને એમાંથી કંઈ પણ તમે ખાઈ શકો. એવું નથી કે પૌવા, ઉપમા, ઇડલીને આ જ ખાવું, આ બધું સાઉથમાં વધારે ખવાતું હોય, પૌવા આપણે ઇન્ડિયામાં ગુજરાતમાં વધારે ખવાય છે. તમે 2-3 જે આપણે મેથીના થેપલા આવે એ પણ ખાઈ શકો, મેથીના થેપલા પણ આપણા બોડી માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, કેલ્શિયમ એની અંદર ખૂબ સારી માત્રામાં છે મેથીમાં અને ખૂબ સારા છે આપણા બોડી માટે. સાંજનું ડિનર કઈ રીતના લેવું, સાંજનું ડિનરમાં, સાંજના ડિનરમાં છે ને પહેલી વાત એ કે 7-8 વાગ્યા પહેલાં તમારે ફરજિયાત જમી લેવું. બીજી વાત, આજે જે સમયે તમે ભોજન લીધું, આજે 7 વાગે તમે ભોજન લીધું છે સાંજનું, તો કાલે પણ 7 વાગે, એમ આવનારા તમામ વર્ષોમાં 7-7.5 વાગ્યા સુધીમાં ભોજન લઈ જ લેવું. એવું ન હોવું જોઈએ કે આજે 7 વાગે જમ્યા, કાલે 8 વાગે જમો, પરમ દિવસે 10 વાગે જમો, એવું બિલકુલ પણ નહીં કરતા, નહીંતર તમારું મેટાબોલિઝમ ખરાબ થઈ જશે. પ્રોટીન, પનીર, સોયાબીનનો તમે મતલબ રાઈસ કરી શકો, સોયાબીનવાળા જે આવે છે, પનીરનો ઇન્ટેક વધારો. પનીર છે એની અંદર પણ વિટામિન B12 રહેલું છે, પ્રોટીન છે એની અંદર, વિટામિન્સ ઘણા બધા છે, શરીરને કેલરી પણ આપે છે અને વેટને બર્ન કરવામાં મતલબ વધારાની ચરબીને બાળવામાં પણ ઉપયોગી કામ આવે છે. અને જ્યારે તમે પનીર ખાઈ લેશો ને એટલે પેટ ભરેલું લાગશે, થોડું પનીર ખાવામાં પણ પેટ ભરાઈ જશે. આટલા માટે પનીરને રાત્રે ખાવાનું કહેવામાં આવ્યું. ટોફુ તમે ખાઈ શકો, સોયાબીનનો અલગ અલગ પ્રકારે ઉપયોગ કરી શકો, બ્રાઉન રાઈસનો ઉપયોગ કરી શકો, એટલે પ્રોટીન ધરાવતી તમામ વસ્તુઓ અને દૂધ, એકાદ ગ્લાસ અથવા 1/2 ગ્લાસ ફેટ વગરનું, અને એ પણ ગાયનું દૂધ હોય ને તો એનાથી બેસ્ટ બીજું કંઈ નથી. ભેંસનું દૂધ બિલકુલ પણ બંધ કરવાનું છે. જે કોઈ લોકોને પેટની તકલીફ હોય ને એમનું વજન ક્યારેય નહીં ઘટે, એટલે સૌથી પહેલાં કબજિયાતને દૂર કરવી છે તો સવારમાં તમે 2 ગ્લાસ પાણી અને લીંબુ પી લો, રાત્રે તમે 1/2 ચમચી છે ગાયનું ઘી ખાઈને સૂઈ જાઓ, કબજિયાત બિલકુલ પણ દૂર થઈ જશે, બોડીનો ફેટ છે એ પણ લોસ થઈ જશે. હવે છેલ્લું વસ્તુ શું છે,
કઈ વસ્તુ બચી છે હવે કે એક્સરસાઇઝ યોગાસન. હું ઘણા બધા મેં જેટલા પણ વિડીયો મૂક્યા ને એમાંથી તમને જે મજા આવે, જે તમારા શરીરને અનુકૂળ હોય વજન પ્રમાણે એ એક્સરસાઇઝ કરો. મોટી ઉંમરના લોકો જે એક્સરસાઇઝ તમે કરી શકો ને, 10 વિડીયો હોય તો 10 વિડીયો જુઓ, એમાંથી કઈ એક્સરસાઇઝ યોગ છે તમે કરી શકો એ યોગ કરી લો, તમારો વજન 100% ઘટી જશે. કોઈના ઉપર અંધવિશ્વાસ કરીને નહીં ઘટાડવાનો વજન, પણ તમે પરફેક્ટ ડાયટ અપનાવીને તમારા શરીરને પરફેક્ટ ન્યુટ્રિશન આપીને વજન ઘટાડો, ફેટ લોસ કરો, વેટ લોસ નહીં, ફેટ લોસ કરો. આભાર.